યાદ મેં કોઈ બનાયે હસીતા તું નહીં તો તેરી યાદે હમેં તડપાતી હે માણસને કાનાભાઈ સરેશભાઈ માણસને કદાચ માવાનું વ્યસન હોય તો છૂટી શકે દારૂનો વ્યસન હોય તો છૂટી શકે કદાચ પરમાત્માની કૃપા થઈ જાય ને પણ જેને પ્રેમનું વ્યસન થઈ જાય ને ભાઈ એનું કારણ છે જેને માણસનું વ્યસન થઈ જાય ને કારણ કે પ્રેમ એવી વસ્તુ છે કોકને કોકને જીતવા હોય ને સોરી કોકને હરાવવા હોય ને તો આપણે યુદ્ધ કરવું પડે સામે વાળાને હરાવી દઉં એ ભાઈ હેલો આપણે સમજો કારણ કે એમાં શું છે ભાઈ આ બધું જોયા વગર ગાવાનું હોય મારે આ બધું જે અવાજ કરે છે ને એમને કહું અવાજ ન કરતા આવું બધું ગોઠવણ કરીએ તો પેલા હાથ બારમાંથી આ લોકોએ નામ કાઢેલા છે ત્યારે આ બધી ગોઠવણ થાય એટલે પ્રેમથી સાંભળો ઘરે ગોઠવ ખોટા તમારા 10 લાખના ખર્ચા થાય એના કરતા અહીંયા સાંભળો અને એમાં કેવું છે ભાઈ આ સોશિયલ મીડિયાનો યુગ છે તો બધી બાજુ કેમેરા ચાલુ છે 10 વર્ષ પછી તમારા છોકરા કે તમારા બાપા આવા હતા એટલે આમ તો પ્રેમથી સાંભળો તમને મજા કરાવવા આવ્યા છે મહેરબાની કરી અવાજ નો કરો મજા આવે તો આટલો પડકારો કરો એનાથી વધારે મજા આવે તમે આવીને નાચી જાઓ આમાં શું મારી વાત મરી જાય હું ક્યાં હતો એ મને ભૂલાઈ જાય કારણ કે હું ચોપડી તો રાખતો નથી જોઈ જોઈને ગાવાની મારા દાદાને સ્ટ્રીકલી ના પડે જેની જોઈને ખા તેની પ્રોગ્રામ બંધ કરી દેજો કારણ કે ફિલિંગ નો આવે ને ગાવાની માણસનો પ્રેમ પ્રેમ જ ગૂંચવાડે બાપુ જેને વ્યસન થઈ જાય ને પ્રેમનું એક વાત કહેવાની મને ખૂબ સારી ઈચ્છા છે એક ગામડું ગામ કાનાભાઈ આ વાત તમે બધા સાંભળજો ને કંઈક તમે આ વાતમાંથી લઈને જાઓ એની મને ગેરંટી છે એક ગામડું ગામ હોય અને એ ગામમાં એક છોકરાએ સુસાઇડ કર્યો હોય સુસાઇડ આત્મહત્યા કરીને એટલે એક કવિનું ત્યાંથી નીકળવું થાય જ્યાં ન પહોંચે રવિ રવિ કહેતા સૂર્યનું નામ છે રવિ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અમારા અનુભવી કવિ એટલે એ ગામમાંથી કવિને નીકળવાનું થયું એટલે કવિએ પૂછ્યું બધા રોતા હતા ને એટલે કઈ શું થયું પૂનમભાઈ એટલે ત્યાં બધા ફેમિલીવાળા હતા ને એને એમ કીધું કે અમારા ગામ કા લડકા મારા ગયા હે હાય એટલે કોઈક મરી જાય એટલે કોઈક આપણને કેમ થાય કહો બિચારો મરી ગયો એટલે એ ગામવાળાએ એમ કીધું કે અમારા ગામ કા લડકા મારા ગયા હે તો કવિએ પૂછ્યું ક્યાં હુઆ એટલે એ ગામવાળાએ એમ કીધું સુના હે પ્યાર મેં ધોખા મિલા હે સુના હે પ્યાર મેં ધોખા મિલા હે એટલે કવિએ છે ને એને પૂછ્યું કે જિસ લડકી કી વજહ સે ઉસને જાન દે દી વો લડકી યહાં મૌજૂદ હે તો બોલે નહીં એટલે કવિએ છોકરા વતી છોકરીને ઠપકો દીધો કેવો દીધો કે તૂને મુજસે વાદા કિયા થા તું મુજે મિલેગી હર રાસ્તે હર ગલી હર ચોરાહે કે પીછે તૂને મુજસે વાદા કિયા થા તું મુજે મિલેગી હર રાસ્તે હર ગલી હર ચોરાહે કે પીછે મગર તું ઇતની નાદાન ક્યું નિકલી એ તું હી નહીં થી મેરે જનાજે કે પીછે આની બાકી છે એની વાતનો સાર તો હવે આવે એટલે એ કવિએ ગામ મૂકી દીધું 5, 10, 15, 20, 25, 50 માઇલ હાલે ને એટલે બીજું ગામ આવ્યું એટલે એ ગામમાં પાછું રડવાનો અવાજ આવ્યો એટલે કવિએ સહજતાથી પૂછ્યું ક્યાં હુઆ હે પણ એક ઘરમાંથી ચાંદીના પતરા જેવા વાળ લઈને માજી બહાર નીકળ્યા ડોહીમાં બહાર નીકળ્યા એને એમ કીધું કે અમારે ગામથી લડકી મારી ગઈ હે બોલે કેવું સુના હે પ્યાર મેં ધોખા હુઆ એટલે કવિ પહેલાના ગામમાં આવ્યો ને ઓલા છોકરાના પપ્પાને લઈ ગયો કે યે વહી લડકી હૈ જિસકી વજહ સે આપકે લડકેને જાન દે દી બોલે હા યે વહી લડકી હૈ એટલે કવિએ છોકરા વતી સોરી કીધું અને પાછું છોકરી વતી છોકરાને સોરી કહેવડાવીને એ શહેરમાં કીધું છે કે હા મેને તુઝસે વાદા કિયા થા મેં તુઝે મિલુંગી હર રાસ્તે હર ગલી હર ચોરાહે કે પીછે મગર તુને હી મુડ કે ના દેખા એક ઓર જનાજા થા તેરી જનાજે કે પીછે કેવો ભારત ભૂમિનો દેશ છે સાહેબ એકવાર જેની યાર લગ્ન લાગી જાય ને
એની અરે એવી લાગે ને ભાઈ, કેવી લાગે? એટલે એનું નામ છે આ ઘડી અમને બધાને એટલે લાગુ પડે છે.